हेलो विद्यार्थी मित्रों, नमस्ते। विद्यार्थी मित्रों, आज आपणे धोरण पांचमा क्या विषयनो अभ्यास करीशुं? विद्यार्थी मित्रों, जीके नो, एटले के सामान्य ज्ञान नो। तो तैयार छो ने जीके विषयनो अभ्यास करवा माटे? सरस। चलो आपणे विद्यार्थी मित्रों जेटला युनिट भण्या था एनू मैं तमने होमवर्क आप्यु जतुं अने तमे कर्यु ज हशे। विद्यार्थी मित्रों, सरस। आपणे पेज नंबर 11 सुधी अभ्यास कर्यो हतो। विद्यार्थी मित्रों, जोईए हवे आगळ के युनिट नंबर 14 आपणे आव्या हता, एटले के युनिट नंबर 13 सुधी आपणे अभ्यास कर्यो हतो गया वखते। हवे आपणे युनिट नंबर कयो आया विद्यार्थी मित्रों? तो के 14। चलो पेज नंबर 12, युनिट नंबर 14। तैयार छो ने विद्यार्थी मित्रों? चलो हवे आपणे प्रश्न वांचीशुं अने एनी साथे एनो अभ्यास पण करीशुं अने एनो जवाब पण लखीशुं। तमे पेन्सिल, रबर अने संचो पोतानी पासे राखजो। चलो युनिट चार प्रश्न वांचीए। कयो छे प्रश्न? 131। प्रश्न नंबर 131, डॉक्टर हृदयना धबकारा सेना वडे मापे छे? फरीथी प्रश्न वांचो विद्यार्थी मित्रों, डॉक्टर हृदयना धबकारा सेना वडे मापे छे? विकल्प वांचीए, ए स्टेथोस्कोप, बी कार्डियोग्राम, सी थर्मोमीटर। तो साचो जवाब शुं आवे विद्यार्थी मित्रों? ए स्टेथोस्कोप। तो एना उपर आपणे गोल राउंड करीशुं। विद्यार्थी मित्रों, कर्युं दरेक विद्यार्थी मित्रए? सरस। एना पछी आगळ प्रश्न नंबर 132 कयो छे विद्यार्थी मित्रों? प्रश्न नंबर 132 प्रश्न वांचीए, राणी सिपरीनी मस्जिद क्यां आवेली छे? फरीथी प्रश्न वांचो विद्यार्थी मित्रों, राणी सिपरीनी मस्जिद क्यां आवेली छे? ए वडोदरा, बी मेमदावाद, सी अमदावाद। तो के घणी बधी मस्जिदો આવેલી છે આપણા અમદાવાદ, મેમદાવાદ તેમજ વડોદરામાં અલગ અલગ જગ્યાએ મસ્જિદો છે, પછી દરગાહ પણ છે, પણ રાણી સિપરીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં આવેલી છે। તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું। ચલો વિદ્યાર્થી મિત્રો કરો તો। સરસ। એના પછી આગળ પ્રશ્ન નંબર 133 કયો છે? પ્રશ્ન નંબર 133, નીચેનામાંથી રાવણનો ભાઈ કોણ નથી? શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? નીચેનામાંથી રાવણનો ભાઈ કોણ નથી? એ કુંભકર્ણ, બી વિભીષણ, સી ઇન્દ્રજીત। તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? સી ઇન્દ્રજીત। તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું વિદ્યાર્થી મિત્રો। કર્યું વિદ્યાર્થી મિત્રો? સરસ। એના પછી આગળ પ્રશ્ન નંબર 134 હિમાલય પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? ફરીથી પ્રશ્ન વાંચીએ। પ્રશ્ન નંબર 134, હિમાલય પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? એ માઉન્ટ એવરેસ્ટ, બી માઉન્ટ ગોડવિન અને સી કૈલાસ। તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? એ માઉન્ટ એવરેસ્ટ। આપણે જોઈએ છીએ કે વિશ્વનું સૌથી મોટો પર્વત કે? તો કેટુ પર્વત છે વિદ્યાર્થી મિત્રો। એવી રીતે હિમાલય પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે માઉન્ટ એવરેસ્ટ। જેમ જૂનાગઢનું સૌથી ઊંચું શિખર ગિરનાર છે, એવી રીતે હિમાલય પર્વતનું ઊંચું શિખર કયું છે? તો કે માઉન્ટ એવરેસ્ટ। ચલો એના પછી પ્રશ્ન નંબર 135, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? ફરીથી પ્રશ્ન વાંચીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 135,
सरदार वल्लभ भाई पटेल नो जन्म क्या थयो हतो? तो के ए आणंद, बी करमसर अने सी नडियाद। तो साचो जवाब शुं आवे विद्यार्थी मित्रों? सी नडियाद। एना पछी आगळ प्रश्न नंबर 136। प्रश्न नंबर 136, पाकिस्ताननुं सौथी मोटुं शहर कयुं छे? फरीथी प्रश्न वांचे विद्यार्थी मित्रों, पाकिस्ताननुं सौथी मोटुं शहर कयुं छे? तो साचो जवाब शुं आवे विद्यार्थी मित्रों? बी कराची। जेम गुजरातनुं सौथी मोटुं शहर आपणने के तो अमदावाद છે, એવી રીતે પાકિસ્તાનનું સૌથી મોટું શહેર કયું છે? તો કે કરાંચી છે। એવી રીતે પ્રશ્ન નંબર 137, સુદામા કઈ નગરીમાં રહેતા હતા? ફરીથી પ્રશ્ન વાંચે વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ ભગવાનના મિત્ર, પરમ એવા મિત્ર બાળપણના સુદામા, કે કઈ નગરીમાં રહેતા હતા? તો કે એ પોરબંદર, બી જૂનાગઢ, સી બેડીબંદર। તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? એ પોરબંદર। તો એના ઉપર આપણે સાચો જવાબ ક્લિક કરીશું વિદ્યાર્થી મિત્રો। એના પછી આગળ પ્રશ્ન નંબર 138 કયો છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 138, આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ કયો છે? ફરીથી પ્રશ્ન વાંચીએ, આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ કયો છે? એ ઇજિપ્ત, બી ટાંગાનિંગા અને સી સુદાન। તો સાચો જવાબ શું આવે? સી સુદાન। એ પછી પ્રશ્ન નંબર 139, કે ગુડ ફ્રાઈડે કયા ધર્મનો તહેવાર ગણાય છે? ફરીથી પ્રશ્ન વાંચીએ, ગુડ ફ્રાઈડે કયા ધર્મનો તહેવાર ગણાય છે? એ હિન્દુ, બી ખ્રિસ્તી, સી મુસલમાન। તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? ખ્રિસ્તી ધર્મ આવે। તો એનો સાચો જવાબ બી છે। તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ પૂર્ણ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો। ચલો એના પછી પ્રશ્ન નંબર 140 કયો છે વિદ્યાર્થી મિત્રો? 140, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પ્રસાર થાય છે? ફરીથી પ્રશ્ન વાંચીએ, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એ વિષુવવૃત્ત, બી મકર, સી કર્કવૃત્ત। તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? સી કર્કવૃત્ત। ગુજરાતમાંથી પણ આપણે કેટલાક જિલ્લાઓમાંથી કચ્છ, પછી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, એવી મહેસાણા, એવામાંથી કર્કવૃત્ત પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો। તો ભારતની મધ્યમાંથી કયું કર્કવૃત્ત પસાર થાય છે? તો કે કર્કવૃત્ત પસાર થાય છે। એના પછી પ્રશ્ન નંબર, યુનિટ નંબર 15 કયું છે વિદ્યાર્થી મિત્રો? 15 આયા આપણે, તમારે આ પ્રશ્નો યાદ રાખી લેવાના રહેશે યુનિટ 14 ના। હવે 15 ના આગળ પ્રશ્નના જવાબ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। ચલો પ્રશ્ન નંબર 141 કયો છે? 141, ભારત દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? ફરીથી પ્રશ્ન વાંચીએ, ભારત દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી ઉપરાષ્ટ્રપતિ। તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? બી રાષ્ટ્રપતિ। કે ભારતના સૌથી પહેલા નાગરિક કોણ કહેવાય? તો કે રાષ્ટ્રપતિ કહેવાય છે અને સર્વોચ્ચ વડા પણ ગણાય છે। એના પછી પ્રશ્ન નંબર 142 કયો છે વિદ્યાર્થી મિત્રો? 142, મેરેથોન દોડ આશરે કેટલા કિલોમીટરની હોય છે? ફરીથી પ્રશ્ન વાંચીએ, મેરેથોન દોડ આશરે કેટલા કિલોમીટરની હોય છે? તો કે એ 40 કિલોમીટરની, બી 42 કિલોમીટરની, કે સી 45 કિલોમીટરની। તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? બી 42 કિલોમીટરની મેરેથોન દોડ હોય છે। ચલો દરેક વિદ્યાર્થી ગોળ રાઉન્ડ પૂર્ણ વર્તુળ કરી દેશે, કર્યું વિદ્યાર્થી મિત્રો? સરસ। ચલો એના પછી આગળ પ્રશ્ન નંબર 143 પ્રશ્ન નંબર 143, દારા સિંગ કઈ રમતની સિદ્ધિ માટે પ્રખ્યાત છે?
ફરીથી પ્રશ્ન વાંચીએ કે દારાસિંગ કઈ રમતની સિદ્ધિ માટે પ્રખ્યાત છે? એ ઘોડેસવારી, બી બોક્સિંગ, સી કુસ્તી. તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? સી કુસ્તી. તો એના ઉપર આપણે ગોળ વર્તુળ કરીશું. કર્યું વિદ્યાર્થી મિત્રો? સરસ. એના પછી આગળ પ્રશ્ન નંબર 144. પ્રશ્ન નંબર 144, ડિફ્થેરિયાનો રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? ફરીથી પ્રશ્ન વાંચીએ. ડિફ્થેરિયાનો રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? એ ગળાના, બી છાતીના, કે સી પેટના? તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? એ ગળાના. તો એના ઉપર ગોળ રાઉન્ડ કરીશ. કર્યું દરેક વિદ્યાર્થી મિત્રએ? સરસ. એના પછી પ્રશ્ન નંબર 145. પ્રશ્ન નંબર 145, મીઠાનું રાસાયણિક નામ શું છે? ફરીથી પ્રશ્ન વાંચીએ. મીઠાનું રાસાયણિક નામ શું છે? એ સોડિયમ સલ્ફેટ, બી સોડિયમ ક્લોરાઇડ, સી મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? સોડિયમ ક્લોરાઇડ. તેના ઉપર ગોળ વર્તુળ આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો. એના પછી પ્રશ્ન નંબર, પેજ નંબર 13. પેજ નંબર 13 આપણે જોઈએ તો કે કયું છે પ્રશ્ન નંબર 146. પ્રશ્ન નંબર 146, પ્રશ્ન વાંચીએ. એક વર્ષના કુલ કેટલા અઠવાડિયા થાય? ફરીથી પ્રશ્ન વાંચીએ. એક વર્ષના કુલ કેટલા અઠવાડિયા થાય છે વિદ્યાર્થી મિત્રો? જેમ આપણે 365 દિવસનું એક વર્ષ હોય, એમાં એક વર્ષમાં કુલ કેટલા દિવસો, કેટલા અઠવાડિયા હોય એ આપણને પૂછ્યું છે. તો કે એ 50, બી 51, સી 52. તો સાચો જવાબ શું આવે? સી 52. તેના ઉપર આપણે ગોળ વર્તુળ કરીશું વિદ્યાર્થી મિત્રો. ચલો, કર્યું? સરસ. એના પછી આગળ પ્રશ્ન નંબર 147. તો કે પ્રશ્ન વાંચીએ. વૈષ્ણવ વજન ભજનના કવિ કોણ હતા? ફરીથી પ્રશ્ન વાંચીએ. વૈષ્ણવજન ભજનના કવિ કોણ હતા? એ નરસિંહ મહેતા, બી મીરાબાઈ, સી ગાંધીજી. તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? એ નરસિંહ મહેતા. વૈષ્ણવ ભજન, ભજન કોનું પ્રિય ભજન હતું એવું કહેવું હોય તો એવું પૂછે, તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? ગાંધીજી. ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું? તો કે નરસિંહ મહેતાએ લખેલું ભજન, વૈષ્ણવ ભજન એમનું પ્રિય ભજન હતું. એના પછી આગળ પ્રશ્ન નંબર, અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? ફરીથી પ્રશ્ન વાંચીએ. અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? એ મેગેલન, બી કોલંબસ, સી એબન્ડન્સ. તો એનો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે બી કોલંબસ. તેનો જવાબ અહીંયા આપણે ગોળ રાઉન્ડ વર્તુળ પૂર્ણ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. ચલો, કર્યું? સરસ. એના પછી આગળ પ્રશ્ન નંબર 150. પ્રશ્ન નંબર 150, બિહારનું પાટનગર કયું છે? ફરીથી પ્રશ્ન વાંચીએ. બિહારનું પાટનગર કયું છે? જેમ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે વિદ્યાર્થી મિત્રો, એમ બિહાર રાજ્યનું પાટનગર કયું છે? એ લખનૌ, બી કાનપુર, સી પટના. તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? સી પટના. તેના ઉપર આપણે ગોળ વર્તુળ પૂર્ણ કરી દઈશું. ચલો, અહીંયા આપણું યુનિટ નંબર 15 પણ પતી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આયા યુનિટ નંબર 16. કયું છે વિદ્યાર્થી મિત્રો? 16. તો એ જોઈએ.
કે પ્રશ્ન નંબર કયો આયા તો કે કા પ્રશ્ન નંબર 151 તો કે શું પૂછ્યું છે કાકરાપાર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે જેમ સરદાર સરોવર બંધ નર્મદા નદી ઉપર છે પછી વણાકબોરી એવા બંધ મહી નદી ઉપર છે અહીંયા શું પૂછ્યું છે કાકરાપાર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે એ નર્મદા બી તાપી સી મહી તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો બી તાપી તો એના ઉપર ગોળ વર્તુળ આપણે પૂર્ણ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો ચલો એના પછી પ્રશ્ન નંબર કયો છે તો કે 152 કયો છે 152 સમકાલીન દૈનિક કયા શહેરમાંથી પ્રગટ થાય છે ફરીથી પ્રશ્ન વાંચીએ સમકાલીન દૈનિક કયા શહેરમાંથી પ્રગટ થાય છે એ મુંબઈ બી અમદાવાદ સી વડોદરા તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો એ મુંબઈ એના ઉપર ગોળ વર્તુળ આપણે કરી દઈશું ચલો એના પછી આગળ પ્રશ્ન નંબર 153 કયું છે પ્રશ્ન નંબર 153 ઘટોત્કચ કોનો પુત્ર હતો ફરીથી પ્રશ્ન વાંચીએ ઘટોત્કચ કોનો પુત્ર હતો એ અર્જુનનો બી દુર્યોધનનો સી ભીમનો ફરીથી વિકલ્પ વાંચીએ એ અર્જુનનો બી દુર્યોધનનો સી ભીમનો તો સાચો જવાબ શું હશે વિદ્યાર્થી મિત્રો સી ભીમનો ભીમના પુત્રનું નામ શું હતું તો કે ઘટોત્કચ હતું તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ પૂર્ણ કરીશું સી ભીમનો એના પછી પ્રશ્ન નંબર 154 બિગ બી અભિનેતા તરીકે કોણ ઓળખાય છે ફરીથી પ્રશ્ન વાંચીએ 154 પ્રશ્ન નંબર બિગ બી અભિનેતા તરીકે કોણ ઓળખાય છે અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન શાહરૂખ ખાન એ અમિતાભ બચ્ચન બી અભિષેક બચ્ચન સી શાહરૂખ ખાન તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો અમિતાભ બચ્ચન તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું એમના પુત્રનું નામ શું છે તો કે અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન એ ફિલ્મ ક્ષેત્રના સૌથી મોટા એવા મહાનાયક ગણાય છે વિદ્યાર્થી મિત્રો એના પછી આગળ પ્રશ્ન નંબર 155 કયો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 155 સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ફરીથી પ્રશ્ન વાંચીએ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે એ પ્લુટો બી શુક્ર સી બુધ તો કે સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો કે સી બુધ સૌથી નજીકનો અને પહેલો ગ્રહ કયો છે સૂર્યનો તો કે બુધ તો એના ઉપર આપણે સી બુધ એના ઉપર આપણે વર્તુળ કરીશું વિદ્યાર્થી મિત્રો એના પછી પ્રશ્ન નંબર 156 કયું છે વિદ્યાર્થી મિત્રો 156 પ્રશ્ન વાંચીએ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે ફરીથી પ્રશ્ન વાંચીએ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે જેમ નિશિત કાવ્યસંગ્રહના લેખક ઉમાશંકર જોશી છે પછી કનૈયાલાલ મુનશીએ પૃથ્વી વલ્લભ એવી અલગ નવલકથાઓ દરેક કવિઓએ લખેલી છે એમ અહીંયા શું પૂછ્યું છે સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે તો કે કોણ છે તો કે એ ગોવર્ધન ત્રિપાઠી બી કનૈયાલાલ મુનશી પછી સી ગુણવંતરાય આચાર્ય તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો એ ગોવર્ધનરામ ત્રિપાઠી તો એના ઉપર ગોળ વર્તુળ આપણે પૂર્ણ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો એના પછી આગળ પ્રશ્ન નંબર 157 કયો છે વિદ્યાર્થી મિત્રો 157 વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે ફરીથી પ્રશ્ન વાંચે વિદ્યાર્થી મિત્રો વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય
છે, અલગ અલગ વિટામિનની ખામીથી વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ રોગ થાય છે. કેલ્શિયમની પ્રોબ્લેમ કે સમસ્યા હોય તો આપણને હાડકાની તકલીફ થાય છે, પછી વિટામિન એની તકલીફ હોય તો આપણે આંખને લગતા રોગ થાય છે. તો અહીંયા શું પૂછ્યું છે, વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે, તો કે એ સ્કોર્વી, બી સુક્તાન કે સી પેલાગ્રા. તો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો, તો કે બી સુક્તાન. તેના ઉપરથી આપણે ગોળ રાઉન્ડ પૂર્ણ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. ચલો યુનિટ નંબર 16 પણ આપણું અહીંયા પૂર્ણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો આપણે તમારે હોમવર્કમાં દર વખતની જેમ યુનિટ 14, 15 અને 16 તમારી જીકેની નોટબુકમાં સુંદર અક્ષરે કેટલી વાર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, 1 વાર લખવાનું રહેશે. અને હા, એ હું નોટ ચેક કરવા પણ સ્કૂલમાં મંગાવીશ વિદ્યાર્થી મિત્રો. તો હોમવર્ક દરેક વિદ્યાર્થી ફરજિયાતપણે કરશે અને આ પ્રશ્નોના જવાબ પણ યાદ રાખી લેશે. આગળના યુનિટનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.